નમસ્કાર, હું યશ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર પડી છે અને દેત્રોજના પનાર ગામે સરકારી તંત્ર દોડી આવ્યું છે. પ્રાંત સહિત ડીવાયએસપી આવ્યા ઘટના સ્થળે અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાનો હાલમાં પ્રયાસ થઈ રહ્યો છે. દેત્રોજના પનાર ગામે સરકારી તંત્ર દોડી આવ્યું છે અને પ્રાંત અધિકારી સહિત ડીવાયએસપી ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાનો હાલમાં પ્રયાસ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલા બે સમાજ વચ્ચે અથડામણ થઈ હતી, જૂથ અથડામણ થઈ હતી અને ત્યારબાદથી 200 જેટલા પરિવારો ગામમાંથી હિજરત કરીને બહાર જતા રહ્યા હતા. 3 દિવસ પહેલાની આ ઘટના હતી. ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ દર્શાવ્યા ત્યારબાદ તંત્રના અધિકારીઓ ગામમાં પહોંચ્યા, પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા અને હાલમાં હવે પ્રયાસ થઈ રહ્યો છે બે સમાજ વચ્ચે સમાધાન કરાવવા માટેનો. ઠાકોર સમાજ અને દરબાર સમાજ વચ્ચે અહીંયા જૂથ અથડામણ થઈ હતી અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે સમાધાન માટેના. 200 જેટલા પરિવારો દેત્રોજ ગામ છોડી અને હિજરત કરી ચૂક્યા છે. ન્યૂઝ 18 ના અહેવાલ બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું છે. આખી ઘટના એમ હતી કે ઠાકોર સમાજના એક પરિવારમાં લગ્ન હતા અને લગ્ન વિધિ સંપન્ન થયા બાદ નવ દંપતિ ભગવાનના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે મંદિરે જઈ રહ્યા હતા અને તે દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જૂથ અથડામણ થઈ હતી. તો ગુજરાતની આર્થિક રાજધાની ભલે અમદાવાદ હોય પણ આ રાજધાનીની આસપાસ આવેલા ગામડાઓની સ્થિતિ હજુ પણ કફોડી છે. કદાચ આ લોકોની માનસિકતામાં વિકાસનો અભાવ છે અથવા તો જાતિ ધર્મને લઈને ઊંચ નીચનો ભેદભાવ હજુ પણ કાયમ છે. અમદાવાદથી થોડાક જ કિલોમીટર દૂર બહુચરાજીને અડીને આવેલું છે દેત્રોજનું પનાર ગામ, જ્યાં શુભ પ્રસંગમાં અમંગળ ઘટના બની અને ગામના જ બે જૂથો આમને સામને આવી ગયા. ઠાકોર સમાજમાં ધામધૂમપૂર્વક લગ્ન હતા. આખો ઠાકોર સમાજ હિલોળે ચઢ્યો હતો. ત્યાં જ નવવધુને લાવવાની ખુશી સમાતી ન હતી અને ઘરના નવા સભ્યને આવકારવા લોકો થનગની રહ્યા હતા. વાજતે ગાજતે લગ્ન પ્રસંગ પૂરો થયો અને હવે લેવાના હતા ભગવાનના આશીર્વાદ. નવદંપતિ આ માટે મંદિર તરફ આગળ વધી રહ્યો હતો અને ત્યાં જ કેટલાક માથાભારે તત્વોએ નવદંપતિની સાથે જાનૈયાઓ પર હુમલો કર્યો, પથ્થરમારો કરવામાં આવ્યો અને શુભ પ્રસંગ લઈને બેઠેલો પરિવાર હિચકારા હુમલાથી હચમચી ઉઠ્યો. લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા પણ સૌને ચિંતા હતી તો નવદંપતિની કે ક્યાંક તેઓ આ ઘાતક હુમલામાં પોતાનો જીવ ન ખોઈ બેસે. પરંતુ ગામના કેટલાક હિત શત્રુઓને પસંદ ન હતું. ઠાકોર સમાજનો આ પરિવાર ધામધૂમથી પોતાનો પ્રસંગ પાર પાડે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતની ટીમે એ વરવધુ સાથે વાત કરી તો સામે આવ્યું કે તેમને અને તેમના આખા પરિવારને ગામના જ કેટલાક માથાભારે તત્વોએ મારી નાખવાની પણ ધમકી આપી હતી અને હદ ત્યારે થઈ જ્યારે તે લોકો મંદિરમાં દર્શન કરવા જતા હતા ત્યાં અચાનક જ લાઇટ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું. એક તરફ અંધારું અને બીજી બાજુ જીવ બચાવવા લોકોની બુમરાળ. આમ તેમ કરી અને જાન સાથે આખો પરિવાર બચી તો ગયો અને હવે વારો આવ્યો છે હિજરત કરવાનો અને એક બે નહીં પણ કુલ 200 જેટલા પરિવારો હિજરત કરવા મજબૂર બન્યા છે અને હવે પોલીસ પ્રયાસ કરી રહી છે બે સમાજ જેમની વચ્ચે જૂથ અથડામણ થઈ તેમની વચ્ચે સમાધાન કરાવવાનો. માતાજી દર્શન કરવા જતા હતા અને હુમલો કર્યો અને માતાજી છેડા કાપી નાખ્યો. અમે ત્યાં કોઈ નતા અને અહીંયા બધા ભૂખ્યા મારે છે, પાણીની સગવડ નથી, ખાવા પીવાની કશું જ નહીં, બધા તાપે મારે છે. દેત્રોજ તાલુકાના પનાર ગામની અંદર વર્ષોથી ઠાકોર સમાજનો જયારે સામાજિક પ્રસંગ હોય ત્યારે આ દરબાર સમાજના અમુક લોકો, તમામને પણ અમુક લોકો જે અસામાજિક તત્વોનું કામ કરી રહ્યા છે તેવા લોકો જે દારૂ ગાળે છે, દારૂ વેચે છે, દારૂ પીવે છે, આવું પીને જયારે જયારે આ સામાજિક પ્રસંગો હોય ઠાકોર સમાજના ત્યારે આ લોકો કોઈ પણ એન કેન પ્રકારે, એમ કે તમારે ડીજે નહીં વગાડવું, તમારે ઘોડેસવારી નહીં થવી, તમારે ઢોલ નહીં વગાડવા, તમારે ચૂપચાપ શાંતિથી જે કરવું એ કરવાનું, બાકી આવી રીતે ડીજે બીજે લઈને તમારા ગામની અંદર ફરવાનું નહીં, નહીંતર અમે તમને જાનથી મારી નાખશું, તમારો પ્રસંગ અમે નહીં કરવા દઈએ. આવી ધાક ધમકીઓ વારંવાર આવે છે. આવો 2 મહિના અગાઉ પણ આવો પ્રસંગ બનેલો છે અને 89થી પણ આ થતું આવ્યું, 89માં પણ આની ફરિયાદ થયેલી છે. તો અમારી સાથે અમારા સંવાદદાતા મયુર માંકડિયા જોડાઈ ગયા છે. જી મયુર, જાણવા માંગ્યું શું સમાધાનનો પ્રયાસ હાલમાં થઈ રહ્યો છે, બંને સમાજ વચ્ચે શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે, સમાધાન કેટલે સુધી પહોંચ્યું?
જી બિલકુલ, હાલ બંને પક્ષો અને જે સભ્યો છે તે ગામની જે પ્રાથમિક શાળા છે ત્યાં પહોંચેલા છે અને સાથે જ ડીવાયએસપી અને પ્રાંત અધિકારી પણ અહીં પહોંચેલા છે અને બંને પક્ષો વચ્ચે હાલ સમાધાનની જે પ્રક્રિયા છે તે ચાલુ કરવામાં આવેલી છે. બંને પક્ષોના 10થી વધુ પ્રતિનિધિઓ અહીં સમાધાન સ્થળ ઉપર આવી પહોંચેલા છે અને જે પ્રકારે સામે પક્ષની માગણી છે ઠાકોર સમાજ દ્વારા જે માગણીઓ છે તે રજૂ કરવામાં આવશે તો સામે પક્ષે જે સામેનો પક્ષ છે તેમના દ્વારા જે રજૂઆત છે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે અને ચર્ચાના અંતે જ નક્કી કરવામાં આવશે કે જે ઠાકોર સમાજના જે 200 પરિવારો બહાર ગામની બહાર જે હિજરત કરેલી છે તે ફરીથી પોતાના ઘરે જવા જશે કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. જીજોરથી બહોરા આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આગળ વધીએ, વાત હવે ભરૂચ જિલ્લાની કરીએ તો ભરૂચના દહેજમાં આવેલી એક કંપનીમાં આગ લાગી છે. ઓપેલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આગ પર કાબૂ મેળવવા માટે હાલમાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. આસપાસના જિલ્લાઓમાંથી પણ ફાયર ફાઈટર્સ મંગાવવામાં આવી રહ્યા છે. વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા જય વ્યાસ. જી જય, આ ભીષણ આગ લાગી છે ઓપેલ કંપનીમાં, હાલમાં આગ બુઝાવવાની કામગીરીની શું અપડેટ, ક્યાં સુધી પહોંચી આગ? જી જે ઓપેલ કંપનીમાં આગ લાગી હતી તો જે આગ 50% કાબુમાં આવી ગઈ હોવાનું કહી શકાય. જે 7 જેટલા ફાયર ફાઈટરો છે તે કામે લાગ્યા છે. આ ઉપરાંત સેક્ટર ઇન્સ્પેક્ટર, સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ સુધી કોઈ પણ જાનહાનીના સમાચાર મળી શક્યા નથી, પરંતુ જે ઓપેલ કંપની છે તેના પોલિમર વેરહાઉસમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા છે. જીજેરથી જય, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો ઓપેલ કંપનીના પોલિમર વેરહાઉસમાં આગ લાગી છે. આગળ વધીએ, રાજ્યભરમાં કાળઝાળ ગરમી છે. રાજ્યના 7 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે. અમરેલીમાં 43 ડિગ્રી તાપમાન જોવા મળ્યું, અમદાવાદમાં 43 ડિગ્રી, આણંદમાં પણ 43 ડિગ્રી તાપમાન અનુભવાયું, ભાવનગરમાં 41 ડિગ્રી, ભુજમાં 44 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, આમ કુલ 7 શહેરોમાં 43 ડિગ્રી તાપમાન ગુજરાતમાં જોવા મળ્યું. સુરતમાં 34 ડિગ્રી, અંજારમાં 42, અમરેલીમાં 43, અમદાવાદમાં પણ 43, આણંદમાં 43 ડિગ્રી, ગાંધીધામમાં 42 ડિગ્રી, ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી, જામનગરમાં 38 ડિગ્રી, જૂનાગઢમાં 39, ડીસામાં 42, દાહોદમાં 42, સાથે જ ધોરાજીમાં પણ 43 ડિગ્રી તાપમાન અનુભવાયું છે. આવતીકાલે ઉના દલિત કાંડના પીડિતો સહિત 300 જેટલા દલિત લોકો સમઢિયાળા ગામ ખાતે હિન્દુ ધર્મનો ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મ સ્વીકારશે. પીડિત પરિવારનું કહેવું છે કે સરકારે અમને ન્યાય આપ્યો નથી, આરોપીઓ જામીન પર મુક્ત છે, હિન્દુ ધર્મમાં રહેવાનો કોઈ ફાયદો નથી, તેથી અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરી રહ્યા છીએ. ઉના દલિત કાંડના પીડિત પરિવારના ધર્મ પરિવર્તનનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ઠીક એક વર્ષ બાદ સંસદની ચૂંટણી થવાની છે, જેને લઈને વર્તમાન સરકારને ભારે ફટકો પડશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરિવર્તનનું કારણ તો એ છે કે આ દલિતોની માત્ર અત્યાચાર થઈ રહ્યા છે, એ અનુસંધાને તમે અત્યાચાર થાય એના કારણે તમે ધર્મ પરિવર્તન કરીએ છીએ. અને ધર્મ પરિવર્તનનું બીજું કે કારણ કે આજે રાજ્યભરમાં પાણીની સમસ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના દેવ ડેમમાંથી છેલ્લા કેટલાય સમયથી પાણી વેડફાઈ રહ્યું છે. દેવ ડેમમાંથી વડોદરા જિલ્લાના 35 ગામો અને પંચમહાલ જિલ્લાના 9 ગામોને સિંચાઈનું પાણી પૂરું પડાય છે. એક બાજુ ડેમ આધારિત સિંચાઈનું પાણી મેળવતા ખેડૂતોના હાલ બેહાલ છે, ત્યારે જિલ્લાના દેવ ડેમમાંથી પસાર થતી મુખ્ય કેનાલના મુખ્ય એસ્કેપના દરવાજામાંથી હજારો લીટર પાણી રોજનું લીકેજ થઈ રહ્યું છે, જે દેવ ડેમની પાસે જ આવેલા કુબેરપુરા ગામના કોતરમાં વ્યર્થ વહી જાય છે. આ બાબતે ગામના સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પણ ડેમ સત્તાધીશો તરફથી કોઈ જ કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી, ત્યારે હાલ તેઓ માંગણી કરી રહ્યા છે કે પાણીના આ બગાડને અટકાવો અને જો આ લીકેજ બંધ ન થઈ શકે તો કેનાલ દ્વારા આ પાણી ખેડૂતોને આપવામાં આવે તો ઢોર ઢાંખર માટે ઘાસનું વાવેતર કરી શકાય. આપણે દેવ ડેમનું પાણી કેનાલમાં લીકીસનું જાય છે, વિષ્ટ પાણી જે જાય છે એના વિષ્ટ
કેનાલ ની અંદર જાય તો બહુ સારામાં સારું, પણ જે કોતર છે, કોતર ની અંદર જે એસ્કેપ મૂક્યો છે, કુબેરપાડા અને કેસરપરા ગામ ની વચ્ચે એસ્કેપ મૂકેલ છે, એ વિસ્ટસ પાણી આપણે જે નીકળે છે ડેમ માંથી કોતર ની અંદર જઈ રહ્યું છે. પાણી બંધ કરવા માટેનું પ્રયોજન પણ અમે ટેન્ડર કરેલું જ છે, કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલો છે, પરંતુ અગર અત્યારે અમારું લેવલ સી લેવલ કરતાં પાણી જળાશયમાં વધારે છે, એ આગળ અપસ્ટ્રોક ના હોવાથી અમે એને રિપેર કરીને આડબંધ કરીને ટૂંક સમયમાં જ એને રિપેર કરી અને પાણી બંધ કરવાના છે. આગળના સમાચારમાં, તો બોટાદમાં વિહાવાવ પાસે નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. બોટાદથી મોઢુકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા, ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો પણ બગાડ થયો છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો, જેમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી અને પાણી માટે લોકોને પડી રહ્યા છે ફાંફા. 1700 ધરાવતા કનારા ગામમાં દર 15 દિવસે પાણી આવે છે. જ્યારે પાણી આવે ત્યારે લોકોની થાય છે પડાપડી. એક નળ ભરનાર અનેક, પાણી માટે વલખા મારતી જિંદગી, ભૂલકાઓ છે મજબૂર, વૃદ્ધાઓ છે લાચાર. પાણી માટે લાઇનમાં ઉભા રહેલા આ લોકો છે બોટાદ જિલ્લાના કનારા ગામના. 1700ની વસ્તી ધરાવતા આ ગામમાં પાણીની એવી તો સમસ્યા છે કે 15-20 દિવસે પાણી આવે છે. જ્યારે પાણી આવે છે ત્યારે લોકો આમ જ વલખા મારતા જોવા મળે છે. અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાથી ઘરના નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ પાણી ભરવામાં લાગી જાય છે, અને પાણી ન મળતા લોકોની સાથે મૂંગા પશુ પણ ટળવળતા જોવા મળે છે. પીવાના પાણી લઈને પાણી જ મળતું જ નથી, પછી કેવી રીતે પાણી ભરી શકીએ? પીવાનું પાણી જ નથી મળતું. આવે થોડાક દાડે, એકાદ બે દિવસ, 2 કલાક 3 કલાક તો પૂરતું પાણી તો આવતું નથી. આપણે વાસમાની લાઇન નાખી છે, પણ પાણી આવે તો આપણે નળ કનેક્શન દઈ શકવી ને. પાણી પ્રેસથી આવતું નથી, પાણી અમે કેવી રીતે આપી શકવી? પાણી બીજે ક્યાંય છે નહીં, નર્મદા સિવાય ક્યાં ભરવું? એક બોર છે તો એમાં અત્યારે પાણી છે નહીં. પાણી આવતું નથી નર્મદાનું 15 દિવસે. આ છોકરા લઈને ક્યાં જાવ એરન થાવ પાણી ભરો? આ છોકરા લઈને જવાનું બધે વાડીએ ફાટકવા ફાટકો. ઉપર કાળઝાળ ગરમી અને તેમાં 20 દિવસ સુધી પાણી ન મળતા લોકોની સ્થિતિ બદતર થઈ ગઈ છે. જો કે તંત્ર માત્ર રજૂઆત સાંભળે છે, જ્યારે સ્થાનિક નેતાઓ માત્ર વચનોની લાહણી કરી વોટ ઉઘરાવી જાય છે અને લોકોની સ્થિતિ જેમની તેમ છે. પ્રકાશ સોલંકી, News18 ગુજરાતી, બોટાદ. તો ઉનાળાનો આકરો તાપ લોકોને દઝાડી રહ્યો છે, અને બીજી બાજુ એવા કેટલાય વિસ્તારો છે જ્યાં લોકો ભર ઉનાળે તરસ્યા રહે છે. યાત્રાધામ અંબાજીમાં તંત્રની અણઆવડતના કારણે પ્રજા વર્ષોથી પાણીનો પોકાર કરી રહી છે. વીસ હજારની વસ્તી ધરાવતું અંબાજી શહેર આજે વગર પાણીએ તરસી રહ્યું છે. હજારો શ્રદ્ધાળુઓ માતાના દર્શનાર્થે આવતા હોય એવા શહેરમાં સ્થાનિકો જ પાણીની સમસ્યાનો ભોગ બની રહ્યા છે. પાણીનો સંગ્રહ થાય તેવી તમામ સગવડો આ શહેરમાં હોવા છતાં પણ ગૃહિણીઓને ઠેક ઠેકાણે વલખા મારવા પડી રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવી છે, છતાં પણ કોઈને પાણી આવતું નથી, અને ક્યારે પંચાયતમાં પંચાયતવાળા પણ કોઈ ધ્યાન આપતા નથી. અને પંચાયતમાં ઘણીવાર જઈને લેડીઝોએ માટલા ફોડ્યા છે, છતાં પણ આ પ્રશ્નનો હલ આવતો નથી. ગ્રામ પંચાયતે શહેરમાં પાણી પૂરું પાડવા માટે અનેક ઓવરહેડ ટાંકા અને સંપ તો બનાવ્યા, પરંતુ કોઈ પણ જાતના આયોજન વગર. લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ આ ઓવરહેડ ટાંકા છેલ્લા કેટલાય વર્ષોથી પાણી વિના બેકાર પડ્યા છે. અંબાજી ગ્રામ પંચાયતે 5-7 જગ્યા ઉપર એવા ટાંકા બનાવ્યા છે અને એવા સંપ પણ બનાવેલા છે, પરંતુ વહીવટી બેદરકારીના કારણે એ ટાંકીઓ અંદર અને સંપના અંદર આજ સુધી એક પણ ટીપું પાણીનું નાખવામાં આવેલું નથી, કે નથી કોઈને કનેક્શન આપવામાં આવેલા. નવા બનાવેલા ટાંકાઓ પાણી પાયા વગર અને પાણી પીધા વગર અને પાણી પીવડાયા વગર એમને જ પડા રહેલા છે.
અંબાજી ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરાતા તેમણે ખુલાસો કર્યો કે આ નકામા બનેલા ટાંકા ગત બોડીએ બનાવ્યા છે, જેમાં સરકાર દ્વારા બોર ન બનાવતા ટાંકા નકામાની સાથે હવે જર્જરિત બન્યા છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ અંગે અમે સરકારશ્રીને અને ડાક્ટર વડકમાં અનેક પત્રો લખ્યા છે, પણ આ દિન સુધી તેનું કોઈ પ્રત્યુત્તર અમને મળ્યું નથી. આ પરિણામે ટાંકાઓ નિષ્ફળ બન્યા છે અને ભવિષ્યમાં બિલકુલ કોઈ કામના નહીં રહે અને જર્જરિત થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વહીવટી તંત્રની લાપરવાહીને કારણે પાણી વગરના આ ટાંકા વર્ષોથી આજે બેકાર છે, ત્યારે પંચાયત દ્વારા વેરા વસૂલી કરવા છતાં પણ લોકો પાણી પાણીની બૂમો પાડી રહ્યા છે, જે ખૂબ જ દુઃખદ ગણી શકાય. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી, બનાસકાંઠા. ઉનાળાના આકરા તાપમાં માનવી પાણી માટે તરસી રહ્યો છે, ત્યાં જ ચોમાસુમાંથી આવતા હવે જાગેલી સરકાર પાણીના સ્ત્રોતોને ઊંડા ઉતારવા માટે જાગૃત થઈ છે અને કરી રહી છે અણધડ આયોજન. જોઈશું આ અહેવાલ બુલેટિનના અંતમાં. ભાવનગર જિલ્લામાં જળાશયો ઊંડા ઉતારવા માટે તંત્રે કમર કસી છે. આ જળાશયોને ઊંડા ઉતારવા 95 જેટલા જેસીબી મશીનની જરૂરિયાત છે, જેની સામે આરટીઓના ચોપડે માત્ર 105 જેસીબી મશીન હોવાથી દરેક જળાશયોને ઊંડા ઉતારવા શક્ય નથી. તો બીજી બાજુ આ જળાશયો ઊંડા ઉતારવા પાછળ જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. આ બધા તળાવોની અંદર ગેરરીતિ થઈ હતી અને એ ગેરરીતિઓમાં આજ જવાબ મળ્યો હતો અને આજે પણ આ સુફલામ સુજલામમાં જે કોઈ તળાવ ઊંડા ઉતારવાની વાત છે એમાં આ શક્યતા વધારે છે. અને જો એને ખરેખર વાસ્તવિક કામ કરવું હોય તો 2000 સાલની અંદર જે કામ થયું હતું સહભાગીની યોજનામાં, એમ સરદાર પટેલ સહભાગી પારદર્શક યોજના બનાવવી જોઈએ, જાહેર આમંત્રણ આપવું જોઈએ અને જાહેર પ્રજાને આમાં કામમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. ચોમાસાના આગમનને માત્ર એક માસનો સમય છે ત્યારે મોડી મોડી જાગેલી સરકારને ઓછા સમયમાં આ કામગીરી સમાપ્ત કરવાની છે. રાજ્યના 416 જેટલા જળાશયોને ઊંડા ઉતારવા માટે સરકારને આશરે 294 લાખનો ખર્ચ કરવાનો છે, ત્યારે જગતના તાત માટે ચોમાસા પહેલા જળાશયો ઊંડા ઉતારવાનું કામ આખરે કેટલું સચોટ થશે તેના પર સૌની નજર છે. તો અધિકારીઓ કામ થઈ જશેના બણગાં ફૂંકી રહ્યા છે. મશીનરીની વાત કરીએ તો 90ની આજુબાજુ મશીનરી જોઈએ છે, 77 મારી પાસે આરટીઓ લિસ્ટ આપી ગયા છે. જરૂર પડશે તો એ જ્યાં જરૂર પડશે ત્યાં કાં તો અમે અત્યારે એનું પ્લાનિંગ કર્યા છે, કયું જેસીબી કયા ગામમાં કામ પતાવીને કયા ગામમાં જશે એવું ડિટેલ પ્લાનિંગ કરી દીધું છે. એની અપ જશે એનજીઓ સાથે બેઠક થઈ ચૂકી છે અને એનજીઓએ આજે વધારાનું ખર્ચ કરવાના છે એ માટે સંમતિ આપી દીધી છે. તંત્ર દ્વારા હર હંમેશ વિકાસની મોટી મોટી વાતો થતી હોય છે, પરંતુ વિકાસની ગતિ જ્યારે કાચબાની ગતિએ જોવા મળે ત્યારે એક સવાલ ચોક્કસ થાય છે કે કાગળ પર થયેલા ચિત્રામણને જમીન પર લાવવાની વાત તંત્ર કેટલા અંશે સાબિત કરી બતાવશે તે જોવું રહ્યું. કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.